પાડવાનો છે વાત પાકી છે અને કર્મની ગતિ છે ને કોઈ સમજી નથી આવ્યું. બાકી જે જગ્યાએ તમારું મારું મનાણ છે ને ત્યાં તો મારો નાથ પોગાડવાનો પોગાડવાનો ને પોગાડવાનો કોઈને છૂટકો નથી. એક વડલો હતો ને, એ વડલાની ઉપર એક પોપટનું નાનું બચ્ચું રહેતું હતું અને બીમાર હતું, માયક આંગલું હતું. એ વડની આજુબાજુ ફર્યા કરે, અહીંયા પાણી પીવે અને એ વડના પેપા ખાય ને આગું ક્યાંય ઉડીને જઈ ન શકે. અને યમના દૂત ત્યાંથી નીકળે ને એટલે એના સામે આમ નજર કરે ને, નજર કરીને યમના દૂત દાંત કાઢે. એ દાંત કાઢે ને તો ઓલા પોપટના બચ્ચાને બચારાને પીડા થાય કે આ ઓલે યમના દૂત મારા દીકરા મારા આમ દાંત કાઢે, મને લઈ જાય છે, મને મારી નાખશે. એ બે દી પાંચ દી આઠ દી થયા, રોજે રોજ નીકળે અને પોપટનું બચ્ચું બિચારું હુકાતું જાય. એક તો બીમાર ને એક વાર પાછું આ જમના દૂતની પીડા. એમાં એકવાર ત્યાંથી ગરુડ રાજા નીકળ્યા, પક્ષીનો રાજા. એટલે પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભારો ઉભારો ઉભારો. કે શું? એ કે ઓલે યમના દૂત અહીંથી નીકળે છે ને, મારા હમ રોજ દાંત કાઢે છે, એમને કંઈક સમજાવો ને, મને એમ થાય છે કે આ મને મારી નાખશે. એ કે એને સમજાવાય નહીં, આ તો રસ્તો છે, બધાય નીકળે, પણ એક કામ કર, મારી પીઠ ઉપર બે જા, હું તને હિમાલયના ખોપરા ઉપર જઈને મૂકી આવું, અહીંયા કાંઈ નહીં, કોઈ નહીં આવે. એ ગરુડ માથે બેહી અને હિમાલયના ખોપરા માથે મૂકીને આવ્યો. એ ગરુડ આવ્યો ને અને એ વડલે આવ્યો ને, ત્યાં અહીંયા યમના દૂત નીકળ્યા. એટલે યમના દૂતને ગરુડ પૂછે છે કે તમે ઓલું પોપટનું બચ્યું કાંઈ રહેશે ને બિચારાને શું કામ તમે બિચારાને દાંત કાઢીને બિવરાવો છો? એટલે યમના દૂત કે અમારો બીજો ઈરાદો નહોતો, પણ અમે દાંત એના સીના કાઢતા હતા, તમને ખબર છે? તો કે ના. એ કે અમે એની દશા જોઈને અમને એમ થયું કે આનું મોત કેવી રીતનું છે, અમારે જોવું છે. અને બીજે દી અમે જોયું ને ચોપડામાં, તો ચોપડામાં એવું લખેલું હતું કે આનું મૃત્યુ હિમાલયના ખોપરા માથે છે. હવે અમને એમ થતું હતું કે આ પનરદી ઉડે તો હિમાલયના ખોપરા ઉપર પહોંચે એવું નથી, આને કાલને પમદે તમારે લેવા જવાનો છે. તો કે હિમાલયના ખોપરા ઉપર તો હું મૂકીને અત્યારે આવ્યો કે તો ગયો. એટલે મારો નાશ બાપુ કોક ને કોક પોગાડી દેવાનો, પણ તમારી જ્યાં સરહદ હશે ને ત્યાં પહોંચે પાર છે, તમારું મારું એમાં હાલવાનું નથી. એમ તમને ને મને એક સદગુરુ મળે અને સદગુરુની જો બાપુ શાન મળી જાય ને તો જિંદગીમાં આપણો માર્ગ થઈ જાય, બાકી વાતમાં કાંઈ છે નહીં. હારાય જીવે છે અને ખરાબે જીવે છે. સંતોને આ દુનિયા છોડવી પડી છે અને કપાતરને છોડવી પડી છે, પણ એવા માણસોને જગત ગયા પછી યાદ કરે. કાગ બાપુ લખે ને કે મીઠપો ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને હબાકા આવે ઘરે, ભલા માણા માણા જેવો માણા વિયો ગયો. એમ જીવન એવું જીવવાની વાત છે, અગરબત્તી જેવું જીવન જીવાય કે પોતાના દેહ બાળીને જગતને સુગંધ આપીને જાય ને, એને જીવા કહેવાય. બાકી તો આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે તીને જીવા કહેવાય. અરે બલ્લા જઈ, એને જીવા ન કહેવાય. એમ તમારે અને મારે જીવન એવું કંઈક જીવાય કે તમે ગયા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, કંઈક લખવું પડે. એનો એક દાખલો, પંઢરપુર મહારાષ્ટ્રનો ગોરો ભગત અને એને માટીના વાસણ બનાવવાનું. અને બાપુ જીવન એવું જીવી ગયો કે વાંકાનેરની બાજુમાં રાતે દેવળીના ખુમાનસિંહ બાપુને એની વાહે વાણી લખવી પડે. આવો પુરુષ બાપુ, તમે જાઓ ને જગતને તમારી વાહે કંઈક કરવું પડે. એ ગોરો ભગત માટીના વાસણ બનાવવાનો ધંધો કરે ને ફળિયામાં માટી ખોંધતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. છોકરાની આ હુડ આવ્યું અને કીધું કે આ છોકરાનું ત્યાં ધ્યાન રાખજો, ક્યાંય ભોહણીઓ ન વાળતા, તમારે ભજન સિવાય બીજો ધંધો નથી. ભગતને ભયરામ બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. મારે એવું નથી, પણ કહેવાનો મારો અર્થ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂરમાં સતા, બે માણા હરકા હોય ને તો જીવવાની મજા આવે. જીવે હે બધાય, પણ કેટલાય કપાણે જીવે છે. એટલે ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં કે જાઓ. એ પાણી ભરવા વી ગયા ને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ને આ માટી ખૂંધતો હતો ને છોકરાને મારી નાખ્યું. છોકરું મરી ગયું ને ગોરો વિચાર કરે છે, અરે તારી ભલી થાય, મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન, માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો એ ભગવાન. એવું પગના તળીએ એ જી કચર્યું રે
મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને જેટલા જેટલા મહાપુરુષો ને બાપુ ઈશ્વર મળ્યો છે ને, પણ તંગ મોકળા થઈ ગયા ત્યાં ઈશ્વર મળ્યો છે એમ રહેલો નથી. એટલે મહાપુરુષોએ જેટલા ઈશ્વર મેળવ્યો અને માગવાનું કીધું ને, ત્યારે બાપુ આપણા હાટું જ માગ્યું છે કે કળિયુગમાં આવી જો કસોટી કરશો તો બાપુ દુનિયા સત હારી જાય. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર જો મારી અરે સુરતા લગાડશે તો હું આવીશ, પણ આપણે ટાઈમ જ નથી. નગર દીકરાય નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કરવતે નથી મુકાવાના, કાંઈ છે નહીં. ખાલી કેવલ નામ આદર નામ સમૂહ વડે કોઈ નહીં જપ તપ તીર્થ ની યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. સવારામાં બાપા તો એમ કે છે, તમારું નામ તમારા ઠામમાં, તમારા ઠામમાં તમારું નામ, તમે તમારું નામ ગોતી લ્યો ભલા. આ દાસી જીવનને છે ને 18માં ગુરુ ભીમ મળ્યા હતા, 70 ગુરુ કર્યા તોય નક્કી ન થયું. આપણે એકમાં ચાથી પે મેળ પડે. 18માં ગુરુ ભીમ દાસી જીવન વાણી કરે ને, પછી એમ ભજન કરતા કરતા એમ કહે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો મને, રામાયણ ગીતા ભાગવત કોઈ પણ માણસના જીવનનો કોઈ પણ પ્રસંગ હોય તો મને કહેજો, હું તમારા પ્રશ્નનો ઉકેલ કરી આપીશ. આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી. કોકે કીધું, ઘરે બાપુ દાસી જીવન એક એવો ભગત, ગમે એવા પ્રશ્ન હોય ને માણસને જવાબ આપે છે. ભીમ સાહેબ કે એમ તો કે હા, એ કે આટલામાં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય તો કહેજો, મારે એને સાંભળવા આવવું છે. અને એ જ ગામમાં કોક વાર સંતવાણી હશે અને કોકે કીધું, બાપુ ઓલા દાસી જીવનને સાંભળવા આવું છે તમારે, આજે એનો પ્રોગ્રામ છે. અરે કે હા હા, એને તો હું કીધું નો રાહ જોઉં. આવીને આમ જોડામાં બેઠા, જોડામાં જ બે અને હું પાંચ જણા ભેગા થાય ને, ત્યાં બહુ ગાટલા ગોદડા નો ગોતવા, જોડામાં બેહો ને એટલે તમારે કાંઈ લપ જ નહીં. અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જાય ને અમારો વારો નથી આવતો, એટલી ગીડી કીન નાખ્યું. પછી ઘરના હોય ને, પછી એમ કે અમારા ગામના સરપંચ આવ્યા થોડાક આમ આખા બેહો. પછી સરપંચ આટલું થોડીક જગ્યા કરે, વળી પછી કે અમારા તલાટી સાહેબ આવ્યા થોડાક આખા ખો. પછી કે અમારે ધારા સાહેબી હશે જરાક આગા ખો. એમ કરતા કરતા જોડામ કાઢે, તો પેલા જોડામ બેઠા હોય કોઈ ક્યાં ખો બે, પણ બધાને ગાડલા જ જોતા બોલ. નાના થઈ જવાની મજા હશે. ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવીને ઘા કરો ને મરી જાય, શું કામ ભારે છે. કીડી મકોડો મચ્છર ને દહમાં માળેથી ઘા કરો ને તોય ન મરે, શું કામ નાના છે. નાના થઈ જાવ જીવવાની મજા આવે, પણ નાનું થવું ને આખી દુનિયા બાયું જ ચડાવે છે. અમને જેટલા કે દરબાર હોય તારા ઘરનો લો શું બાજમાં બેહું. સમય સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ, બાકી તો જે સહી સહી એમાં કઈ ફેર પડવાનો નથી. પણ એટલા માટે મહાપુરુષો તમને ને મને કહે છે કે દુનિયામાં તમને ને મને આ મોકો મળ્યો છે, કાંઈક કરી લેવાની વાત છે.
એ ભીમ સાહેબ બાપુ જોડામાં આવીને બેઠા અને સંતવાણી ચાલુ કરી. દાસી જીવણ કહે છે, કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો. અને ભીમ સાહેબ ઊભા થયા, એ કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે આવો આવો આ બાજુ આવો આ બાજુ આવો, બોલાવ્યા. બોલો શું પ્રશ્ન છે? એ કે આપનું નામ, આપની ઓળખાણ મારે જોઈએ છે. એ કે તમે મને નથી ઓળખતા, મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને. તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું તમને નથી ઓળખતો. એ કે દાસી જીવણ કે ઈ મારું નામ. એ તો કે આ પૂતળાનું હું તમારું નામ પૂછું છું. આ તમારો દેહ છે એને દાસી જીવણ કહે છે, હું તો તમારું નામ પૂછું છું. અને દાસી જીવણ હલવાના, ક્યારું આ સાતી ના ગાલ ના કપાળ ના માથું તો દાસી જીવણ ક્યાં? બાપુ સ્ટેજ ઉપરથી ઉતરીને લાકડી પડે એમ પડ્યો. એ કે બાપુ આ તો મને ખબર નથી કે તો એનો ઠેકડા ભરસ એટલો બધો. એ 18માં ગુરુ બાપુ ભીમ ભીમ મળ્યા ને પછી બ્રહ્મણા ભાંગી. તમને મને શું ભાંગવાની હતી ભલામણ? એટલે જ મહાપુરુષો કે છે કે બહાર આંટા મારવાની જરૂર જ નથી, અંદર જ બેઠો છે. બહાર તો બધા હિલોળા છે, જ્યાં જાઉં ત્યાં બધા દુકાનો ખોલીને બેઠા છે. અમે એક મંદિરમાં ગયા હતા, અમે બારણામ કર્યા હતા કે 10 રૂપિયા લો. અમે શ્યાના એ કે ટોકરો વગાડવાના. મેં અમારે રામજી મંદિરમાં 4 ટીંગા ધરાવીશું તો હું નહીં વાગડે. આવીને આવી દુકાનો ખોલીને બેઠા છે બધા. ઘરે આપણી માં એમ કે બધા ગામમાં જતો હતો, એક મારા શીકણી લેતો આવજે, એમાં આપણને હબાકો આવે. અને ઓલા પણ અમે ગોકુળમાં તમે જોજો, જીઆઈ છે ને ખબર છે આ કનૈયાની ગાયો છે. ગાયોને ખડખવરાવો, લાવો પૈસા. ગાયોને ખડખવરાવો તો તમને ભગવાન હાથ ન થાય. લઈને નાખો ને ગાનું કનોડીને ગાયું હોય તો. બા આવીને આવી દુકાનું ખોલીને બેઠા છે બધા. વાતમાં કાંઈ છે નહીં. એટલે ગોરો ભગત કહે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું, ભાંગી ગયા બાળકના બે પગ. અંગનો આકારી કે મળે નહીં, એના હાડ કે હાડ કાયલા. એયું માટી માંથી એજી મળ્યું. નજરે ચડ્યું એવા શ્રી હરિ તમને, એવો ધ્યાન ધરીને, એવો ધ્યાન ધરીને. સિકંદર બાપુ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો. પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘરે કર્યું હોય, અને રૂપિયા કોઈની પાસે રહેવા ન દો, સંપત્તિ કોઈની પાસે રહેવા ન દો, એમ બજારની માલિકોર 500 ઘોડાનો રસાલો લઈ અને 4 ઘોડાની બગી ઉપર બેઠેલો. અને આમ રસાલો હાલો જતો હતો ને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો છે. ફકીર એ આમ ફકીર ઉપર નજર ગઈ ને, એટલે એને આમ જોઈને આમ ચક્કર આવી ગયો કે મારો કેવો મસ્તીમાં હૂતો છે. એક કોથળો પાથરેલો, પાણાનું ઓશીકું, એક ધોતડી પહેરી છે, કોઈ સંપત્તિ નથી. રથ લાવતો તેને કીધું ઉભો રાખ કે મારે ઓલા ફકીર પાસે જવું છે. સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે, એ ફકીર, માગ માગ, હું સિકંદર તારી સામે ફિદા થઈ ગયો છું. તો ફકીરે આમ અત્યારે આંખ કરીને કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું સિકંદર છું. કે તું સિકંદર હોય કે જે હોય, મારે કાંઈ જોતું નથી, પછી વાત જ ક્યાં રહી? અને ભાઈ સિકંદરને પરસેવો વળી ગયો કે આની આની મોજ તો જો, આની મસ્તી તો જો.
કાંઈ છે નહીં તો એમ કે છે કાંઈ જોતું નથી. એ કે પણ કાંઈક તો માઈક ભલામણ કે શું માગું સામેની ડેલીમાંથી હમણાં બેન કે આવીને મને ખાવા દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો એને મને બીડી આપી કે બીડી ટેકાવીને હું તો છું. સાંજની વાત સાંજે સાંજે કોઈ બીજી બેન નહીં આપે શું ભેગું કરીને કામ છે. બોલો સિકંદર ને બાબુ ભરશો હોળી જો ખારું હું તો રૂપિયા હાટું નકરા બસોડા ભરો છું આને કાંઈ નથી રોટલાય ને કોક દેવાનું છે તોય અને આટલો ભરોસો. પણ કે કાંઈક તો માગ. એ કે તો થોડાક આમ આગા ઉપાડ્યો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ હોય છે બીજું કાંઈ જોતું નથી. અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ. પણ એ સિકંદર એમ કે છે કે મારા મર્યા પછી ખુદાને દરબારમાં જઈ અને ખુદાને એમ કહીશ કે આવતા જન્મમાં મને આવી મોજ દે ને આવી ફકીરી દેજે આવી મને શાંતિ જોવે છે. અને પછી ફકીરે જે બાબુ કીધું છે ને ફકીર શું કે ખબર એ કે હું તમે કયો છો એ કે હું મારો દેશ ને પડે ને પછી આવતા જન્મમાં ખુદા પાય હું આવી મોજ માગીશ. એ કે તું કેટલા વર્ષ જીવ ને કેદી મરીને અહીંયા જાન પાછો અહીંયા ખુદાને શું હેરાન કરવો તો આઈન પા કૂતરો બેઠો જાય આઈન પા તું જમાઈને રસાલાને જવા દે ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે આપણેથી વાતું થાય. સીબી રાજાને ઓલાને શું હગવું હતું એટલા બધા બેઠા છું મને કોક તો કયો શું હગવું હતું. સીબી રાજાને અયોધ્યાનો મહારાજા હતો એ એને એને કદાચ અયોધ્યામાંથી એને ઓલાની ભારો પર હોના મોર કીધું હોત તો ઠગલો કરી દે. બીજી એને ભલે માટીનો ખોરાક હોય તો માટી કીધી હોત તો માટી લાવી દે માણસથી. એની માટી માગે અને બાપુ પોતાનો દેહ ચીપડા ચીરે એમ ચીરીને આપવો એટલે બાપુ આને શું નાતો હોય છે. આપણને સમજાય એવું નથી રા. ભજન સમજવું અઘરું છે. ભજનમાં તમે બેઠા હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને જાનીએ જરૂર ન પડે ને બંગા હું ન આવે તો એમ સમજો ભજનમાં બેઠા છો. ભજન શી જુદી બાબત છે રામ. એક વાણી કહે છે ને પેલા મેં જન્મ્યા પછી બડા ભાઈ ને ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં આવું હોય વાહનો કોક ભાંગી નાખે. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય. Thank you.